કોરોના કાળમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારા આશા બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને આજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે આરોગ્ય ક્ષેત્રે પાયાની કામગીરી આશા બહેનોએ પોતાની કે પોતાના પરિવારના આરોગ્યની ચિંતા કર્યા વગર કરી છે ત્યારે આ બહેનોએ કોરોના સર્વે કરી કોરોના વેક્સિન સર્વેનું મહેનતાણું પણ હજુ સુધી મળ્યું નથી ત્યારે ઇન્વેસ્ટિંગ ન મળતા નારાજ આશા બહેનોએ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી અમારી અત્યારની રજૂઆત કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે અમે આશા વર્કર છેલ્લા દસ મહિનાથી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ કામગીરી કરી રહ્યા છે અમારું પોતાનું અને બાળકોનું આરોગ્યની ચિંતા કર્યા છીએ અમે સરકારશ્રીની તમામ કામગીરી કરી રહ્યા છે તે છતાંય સરકારે જે એક હજાર જેવું મામૂલી ઇન્શિયેટિવ અને ફેસિલિટર બહેનોને પાંચસો જેવું મામૂલી ઇન્શિયેટિવ જાહેર કર્યું પરંતુ એ જાહેર કરેલું ઇન્શિયેટી પણ બે મહિના પછી આપવામાં નથી આવ્યું જૂન બે હજાર વીસથી અમને કોઈ બહેનોને કોઈપણ જાતનું ઇન્શિએટિવ મળ્યું નથી એ ઇન્શિયેટિવના ચુકવણા બાબતે આશા બહેનોએ હજાર રૂપિયા અને આશા ફેસિલિટર બહેનોએ પાંચસો રૂપિયા જેટલું મહામુલી ઇન્સેન્ટીવ જાહેર કરાયું હતું જે પણ જૂન મહિનાથી મળ્યું ન હોય પોતાના હક માટે અવાજ ઉઠાવતા આશા બહેનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું આજે અમારે આ કોરોનાની મહામારીમાં અમે ઘરે ઘરે જઈ અને કામ કર્યું છે છેલ્લા દસ મહિનાથી અમે લગાતાર મહેનત કરીએ છીએ નહીં અમારા ઘરનું વિચાર્યું કે નહીં અમારા બચ્ચાનું વિચાર્યું તો બી આ સરકાર અમારી કંઈ સાંભળતી નથી છેલ્લા ત્રણ મહિના અમને ઇન્સેટિવ આપ્યું હજાર હજાર રૂપિયા એના પછી અમારું બંધ કરી નાખ્યું છે ને અમે છેલ્લા પંદર છેલ્લા પંદર વર્ષથી નોકરી કરીએ છીએ તો અમને કંઈ આ સરકાર સાંભળતી નથી અને અમને કાયમી ઓર્ડર આપવાનું કોઈ નિર્ણય કરતી નથી